ગુજરાતના અમદાવાદમાં આવતીકાલે જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ રમાવાનો છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના રવિન્દ્ર જાડેજાના બેન છે એ આપણી સાથે છે એમની સાથે જ વાત કરીશું ત્યારે લોકોમાં એક અનેરો ઉત્સાહ ક્રિકેટને લઈને જોવા મળી રહ્યો છે ત્યારે સ્વાગત છે આપનું ગુજરાત તકમાં પહેલાં તો એ જણાવો કે કઈ પ્રકારનું અત્યારે ક્રિકેટ ફીવરનો માહોલ છે વર્લ્ડ કપની જ્યારથી શરૂઆત થઈ છે બધાને ખબર જ છે કે ટીમ ઇન્ડિયા ખૂબ સારું પરફોર્મન્સ કરી રહી છે એટલે બધા ખૂબ જ ઉત્સાહ છે ઉત્સાહમાં છે હર્ષોલ્લાસમાં છે અને આ વખતે સેમિફાઇનલમાં ખૂબ સારી ટીમને હરાવીને ટીમ ઇન્ડિયામાં ફાઇનલ પહોંચી છે એક અનેરો ઉત્સાહ છે અને આશા છે કે કાલની મેચ છે ફાઇનલ છે તો ઇન્ડિયા ચોક્કસપણે વર્લ્ડ કપ જીતશે રવિન્દ્ર જાડેજા વિશે શું કહેશું કારણ કે ખૂબ સારું આ વખતે એમનું પરફોર્મન્સ રહ્યું છે લોકોમાં પણ એક આશા જાગી છે કે ભારત જીતે તો અનેક પ્રકારની ઉજવણી કરીશું ચોક્કસ જ્યારથી વર્લ્ડ કપની શરૂઆત થઈ હતી ત્યારથી જ એવી અપેક્ષા હતી કે રવિન્દ્રનું આ વખતે એક્સ્ટ્રા ઓર્ડિનરી પરફોર્મન્સ હોય અને જે ચોક્કસપણે થયું છે કે જ્યારે બેટિંગની જરૂર પડી ત્યારે એમણે બેટિંગમાં પરફોર્મ કર્યું છે બોલિંગમાં જ્યારે વિકેટની જરૂર પડી ત્યારે વિકેટ ચટકાવી છે અને ફિલ્ડિંગમાં તો એઝ યુઝલ હી ઇઝ અ રોકસ્ટાર અને ડેફિનેટલી જેવી અપેક્ષા હતી એ પ્રમાણે એમણે આઉટપુટ આપ્યું છે અને એટલી જ આશા કાલના મેચ માટે છે તો આશા કરીએ કે ભાઈ અમારી અમારી ફેમિલી તરફથી તો અપેક્ષા હોય જ હંમેશા પણ પૂરા ભારત વર્ષની જે અપેક્ષા છે એની ઉપર એ ખરા ઉતરે આમ તો નાનપણથી જે ખૂબ તોફાની રહ્યા છો જે તમે આની પહેલા જ ઇન્ટરવ્યુમાં કીધું હતું પણ કોઈ એવી વાત હોય રવિન્દ્ર જાડેજાની જે લોકોને ન ખબર હોય જનરલી એવું હોતું તો નથી કે પ્લેયરની લગભગ બધી માહિતી સોશિયલ મીડિયા થ્રુ હવે તો ખબર જ હોય છે પણ લોકોને એ નથી ખબર કે એને કેટલી મહેનત કરી છે બહુ મહેનત કરી છે કોઈ એમ કે કાલે જ મહેન્દ્ર મહેન્દ્રસિંહના ઇન્ટરવ્યૂ પ્રમાણે એમણે કહ્યું કે અમે કદાચ એને એક કલાક વર્કઆઉટ કરવાનું કહીએ તો એ દોઢ કલાક કરતો એટલે હી ઇઝ અ વેરી હાર્ડ વર્કર અને એનું ડેડિકેશન ખૂબ છે અને એ મેન્ટલી બહુ ટફ છે આવતીકાલે કઈ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે કારણ કે ભારત જીતશે એ નક્કી જ છે એટલે કોઈ શંકાને સ્થાન નથી તો કઈ પ્રકારની તૈયારીઓ છે સી અમે વિશ્વાસ ચોક્કસપણે છે પણ સામે ઓસ્ટ્રેલિયા ટીમ છે એટલે આપણે એવી જ અપેક્ષા કરીએ કે કાલે ભારત ખૂબ સારા સ્કોરથી જીતે કારણ કે અત્યાર સુધી બે વખત આપણે વર્લ્ડ કપ રમીએ છીએ પણ અનફોર્ચ્યુનેટલી આપણે એ ત્યાં સુધી નથી પહોંચી શક્યા અને આ વખતે ખૂબ સારી ટીમને સેમિફાઇનલમાં હરાવીને આપણે ફાઇનલમાં પહોંચીએ છીએ તો ડેફિનેટલી અને ઓસ્ટ્રેલિયા સામે મેચ છે એટલે પ્રેશર એટલું જ હશે પણ મને એવું લાગે છે કે આ વખતે જે બેનિફિટ કહી શકાય એ બધા ભારત માટે છે કે એક તો અત્યાર સુધી એક પણ મેચ હારી નથી પ્લસમાં ટીમ કોમ્બિનેશન ખૂબ સરસ છે બધા બેટ્સમેન ખૂબ ફોર્મમાં છે બધા બોલર પણ ખૂબ ફોર્મમાં છે જ્યારે જરૂર હોય ત્યારે ટીમને વિકેટ લઈને આવે છે તો એવું લાગે છે કે અને ખાસ કે ભાઈ હોમ ગ્રાઉન્ડ છે એ ટીમ ઈન્ડિયા માટે ખૂબ બેનિફિટ છે એટલે આ બધા ફાયદા ટીમ ઇન્ડિયાના પલડામાં છે એટલે આશા રાખીએ કે ટીમ ઇન્ડિયા આ વખતે વર્લ્ડ કપ લઈને આવે ધન્યવાદ આપનો ગુજરાત સાથે વાત કરવા માટે આમ તો જયારે આવતીકાલે મેચ રમાવાનો છે ત્યારે તમામ જે ભારતીય છે એમની એક જ આશા છે કે આવતીકાલે વર્લ્ડ કપ છે એ ભારત જીતીને આવે નિર્લેશ સુશાંગે ગુજરાત તક રાજકોટ